subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Namaste. જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું તમારો અને મારો બંનેનો ફેવરિટ વિષય અને તમારા ધોરણનો એટલે કે ધોરણ 3 અને વિષય છે ચિત્રકલા. બરાબર છે? તો ચિત્રકલામાં આજે આપણે બાળકો છેલ્લે આપણે લાસ્ટમાં આપણે આ કેરી અને કેળાવાળું ચિત્ર કર્યું હતું. આજે આપણે થોડું હસ્તકલા એટલે કે પેપર ફોલ્ડિંગ એટલે કે એના વડે આપણે માછલી બનાવતા શીખીશું. પેપર ફોલ્ડિંગને ઓરિગામી પણ કહી શકાય છે. નીચે દર્શાવ્યા મુજબ પેપર ફોલ્ડ કરી અને માછલી બનાવો. આ માટે ક્રમ 1 થી લઈને ક્રમ 6 સુધીમાં પેપર ફોલ્ડ કરી કેવી રીતે માછલી બનાવી તેની સમજ આપી છે. તેનો દરેક ક્રમ પેપર ક્યાંથી ક્યાં વળવું તેની નિશાની દર્શાવી છે. આવી કેવી રીતે વાળવું તેની દિશા દર્શાવી છે. તેનો અભ્યાસ કરો અને માછલી બનાવો. પેપર ફોલ્ડિંગના કાર્ય માટે કોઈ પણ રંગીન કાગળ સમચોરસ લેવાનો છે. બરાબર? હવે આપણે અહીંયા મેં આ કલરનો કાગળ લીધો છે એટલે કે માછલીનો રંગ પણ આવો જ હોય એવું આપણે માનીએ છીએ. તો હવે પહેલાં તો આ કાગળને આ રીતે રાખી અને અંદરની સાઈડ પહેલાં એકવાર આને આ રીતે વાળી લો. બરાબર છે? પછી આ રીતે અંદરની સાઈડ વાળવાનો છે. ક્યાં સુધી? તો કે અહીંથી લઈ અને અહીંયા સુધી. જ્યાં સુધી તમે વાળેલું છે ત્યાંથી જ લેવાનું છે અને અહીંયા સુધી. બરાબર છે? એ જ રીતે આપણે બીજી સાઈડ પણ વાળીશું અને હું અહીંયા સાઈડમાં રાખી દઉં એટલે તમને પણ જોવાની મજા આવે. આ રીતના વાળવાનું છે. પાછળ એકદમ અણીદાર બંનેનો ભાગ સરખો જ હોવો જોઈએ. બરાબર? આ રીતે વાળી દીધા પછી શું કરીશું? તો કે આને અંદરની સાઈડ આમ વાળવાનું છે. ક્રમ 3 મુજબ હું કરું છું. અંદરની સાઈડ વાળી દીધા પછી એને આને આપણે ક્રમ 4 મુજબ એટલે હું આને આ રીતે વાળું છું. બરાબર છે? ક્રમ 4 મુજબ આપણે થઈ ગયું. આ રીતના આપણે ફિશ થશે અને પછી એનો અડધો ભાગ જે છે તેને આપણે આ મુજબ અહીંથી ને આપણે આ મુજબ તમારે એને વાળવાનો રહેશે. હવે એવું થાય એકવાર વાળી લો પછી આને તમારે આ મુજબ વાળી અને પછી આને આમ ફોલ્ડ કરવાની રહેશે અને પછી આમ કરશો એટલે એ મુજબ જ ફીસ તમારી બની જશે. હવે અંદર પ્રશ્ન છે આપણે એનો આઈસનો. તો આપણે એની સરસ મજાની આઈ બનાવેલી છે. એ આઈને આપણે ગુંદર વડે અહીંયા ચીપકાવી દઈશું. બરાબર છે? અને અંદરની સાઈડ આપણે એને સુંદર રીતે એની આંખનો જે મેઇન પાર્ટ હોય એ આપણે દર્શાવીશું એટલે સરસ મજાની એની આઈસ પણ થઈ ગઈ છે. આપણી માછલી છે તે સરસ રીતે રેડી થઈ ગઈ છે. બરાબર છે? હવે આપણે બનાવીશું પપી એટલે કે કૂતરાનું નાનું બચ્ચું, ગલુડિયું એમ પણ કહી શકીએ. કૂતરાનું મોઢું બનાવશું. નીચે દર્શાવ્યા મુજબ પેપર ફોલ્ડિંગના કાર્યમાં તમારી પસંદગીનું કોઈ પણ એક કૂતરાનું મોઢું બનાવવાનું છે એટલે કે આ રીતના તમને ઘણા બધા આગળ સેડ ને એવું આપેલું છે. આપણે આ મુજબ જ પહેલા બનાવીશું પછી તમે એમાં આ રીતે કરી શકશો. આ માટે ક્રમ 1 થી લઈને 4 સુધી પેપર ક્યાંથી વાળવું તેની નિશાની અને કેવી રીતે વાળવું તેને દિશા દર્શાવી છે. તેનો અભ્યાસ કરો અને કૂતરાનું મોઢું બનાવો. પેપર ફોલ્ડિંગ કાર્ય માટે કોઈ પણ એક રંગીન કાગળ વાપરવું. આંખ, નાક, કાન અને મોઢા દોરવા માટે સ્કેચપેનનો ઉપયોગ કરવો. હવે આપણી ફીસ અહીંયા થોડી વાર આરામ કરી લે ત્યાં સુધીમાં આપણે સરસ મજાનો સમચોરસ આખો કાગળ લઈ અને તમારે પહેલાં એને આ રીતના સરસ રીતે ફોલ્ડ કરવાનું છે. બરાબર છે? તો આ રીતે તમે એને ફોલ્ડ કરી શકો છો. જો તમારો કાગળ સમચોરસ નથી તો તમે આ રીતે ફોલ્ડ કરેલું છે એને હું તમને સમજાવું છું કે તમારે કઈ રીતના કટિંગ કરવું. તો આ ફોલ્ડિંગના વધારાનો જે આગળનો ભાગ દેખાય છે તેને તમે આ સરસ રીતે તમે એને કટિંગ
ફરી શકો છો, બરાબર છે? એવી જ રીતે અહીંયા પણ કટિંગ લઈ શકો છો અને આ સાઈડ તમે જોઈ શકો છો, આ બાજુ તમારે ખૂબ જ સરસ રીતે માપ આવેલું છે, એટલે તમે એને કટિંગ ન કરો તો પણ ચાલે. હવે આને શું કરવાનું છે, તો કે હવે અંદરની સાઈડ એટલે કે આમ અંદરની સાઈડ એને મળવાનું છે. ક્રમ બે મુજબ હું તમને કહું છું, બતાવું છું. અંદરની સાઈડ વાળો, પછી હજી અંદરની સાઈડ આના અડધા ભાગની, એટલે કે આ અડધો ભાગ છે તમે જોઈ રહ્યા છો, આ અડધો ભાગ છે તેને આપણે હજુ અંદરની સાઈડ વાળી દેશું. હવે શું કરવાનું છે, તો કે બંનેનો સમ સમ માપ એટલે કે સરખો માપ તમારે બંનેનું વાળી દેવાનું છે. અહીંથી આ ભાગ લેશો તો અહીંથી પણ તમારે આટલો જ ભાગ લેવો પડશે, એટલે તમે જોઈ શકો છો પહેલા બંનેનું સરખું માપ એટલે કે આટલો આટલો ભાગ બંનેમાં લઈ લો આ રીતે, પછી એમાં વધારાનો ભાગ એટલે કે આટલો ભાગ આપણે ઉમેરી દેશું, એટલે એના કાન છે તે બંનેના બહારની સાઈડ રહે. આપણા જે ડોગી છે, જે આપણે ગલુડિયું બનાવેલું છે, કૂતરું બનાવેલું છે, તે સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે એની આઈસ માટે આપણે બીજો કલર લેશું, એટલે એની આઈસ માટે મેં અહીં આપણે યલો રંગ લઈ લેશું, બરાબર. યલો રંગનો મેં આટલો કટકો લીધેલો છે, એને આ રીતે ફોલ્ડ કરો અને એની આઈસ એટલે કે આપણે કેવી રીતે એની આઈસ બનાવીશું, તો પેન્સિલ લઈ અને એની આઈસ આ મુજબ લંબચોરસ આકારમાં દોરો, બરાબર છે? આ મુજબ લંબચોરસ આકારમાં દોરી અને કાતર વડે એને શું કરીશું, કટ. જો તમે લાઇટ કલરનો કાગળ લેશો તો તમને આ કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય કે આવી રીતે તમારે એને આઈસ ચોંટાડવી નહીં પડે, તમે એને સ્કેચ પેનથી જ કરી શકશો. પણ આપણે ડાર્ક કલરનો કાગળ લીધો છે એટલે આપણે થોડો પ્રોબ્લેમ થાય છે, બરાબર છે? એટલે મેં તમને આ આઈસનો આઈડિયો સમજાવ્યો છે. આ મુજબની એની બંને આઈસ છે એ સરસ રીતે આપણે કટિંગ કરી લીધી છે. હવે એ બંને આઈસને આપણે ગુંદરની મદદથી આ મુજબ એને ચીપકાવી દઈશું, બરાબર છે? અહીંયા અને એક છે એ અહીંયા, આ રીતે ચીપકી જાય. પછી એને થોડી વાર સુકાવા દેશું, પછી સ્કેચ પેન અથવા તો તમારી પાસે કોઈ પણ માર્કર પેન હોય એની મદદથી આ મુજબ આપણે એનું ફેસ એટલે કે અહીંયા જે આ મુજબનું તમને આમાં દર્શાવેલું છે એ મુજબ આપણે એનું ફેસ રેડી કરીશું. જો આપણી પાસે માર્કર હશે, સ્કેચ પેન હશે, તો તમારી પાસે લાઇટ કલરની સ્કેચ પેન હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો સરસ રીતે, બરાબર. આ મુજબ કરવાનું રહેશે. એ થઈ જાય પછી એની અહીંયા ટંગ પણ આપણે બનાવીશું અને અહીંયા આપણે અમુક ટપકા કરીશું જે આપણે કુતરાના ફેસ ઉપર આપણે જોયેલા હોય. આ મુજબની એની આઈસ બનાવી લેશું. બરાબર છે? એવી જ રીતે અહીંયા પણ આપણે એની આઈસ સરસ રીતે કમ્પ્લીટ કરી લેશું. થોડું ભીનું છે એટલે ગુંદરના પ્રોબ્લેમથી આઈસ વ્યવસ્થિત થતી નથી, કારણ કે આપણે હજી ચોંટાડેલું છે એટલા માટેથી. અને ઉપર એને સરસ મજાની આઈલાઇનર કરી દેશું. તમે જુઓ છો કે આપણું પપ્પી અને આપણી ફેસ એ બંને સરસ રીતે રેડી થઈ ગયા છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ મજા પડી હશે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે, ત્યાં સુધી થેન્ક યુ.